ચાલો મિત્રો આજે પરિભાષા 10મા ધોરણના આંકડાશાસ્ત્ર માં ખૂટતી આવૃત્તિ વાળા દાખલાઓ છે તે આપણે સમજીશું. આ ખૂટતી આવૃત્તિ વાળા દાખલાઓ એટલે તો કે મધ્યક આપેલો હોય પરંતુ કોઈ આવૃત્તિ આપણે આપેલી હોય નહીં તેવા દાખલા આપણી સામે હશે. તો આવા દાખલાઓ પણ આપણે મધ્યક આપેલો હોય તો તે રીતથી જ આપણે શોધવાના, પણ કાળજી રાખવાની ધારેલા મધ્યકની રીત અથવા વિચલનની રીત આ બે રીતથી આપણે આ દાખલા ગણીશું. પહેલા અહીંયા એક રકમ સ્વાધી 14.1 નો દાખલો ત્રીજો આપેલો છે. તે રકમમાં એવું કહે છે કે નીચેની આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક હિસાબ હતું છે, એટલે રોજ એ લોકો કેટલા રૂપિયા વાપરે છે તેની વાત છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક રૂપિયા 18 છે, એવરેજી લોકો 18 રૂપિયા વાપરે છે. તો ખૂટતી આવૃત્તિ શોધો, એટલે અહીંયા આપણને જે રકમ આપેલી છે તે દૈનિક ખિસ્સા ભથ્થો 11 થી 13 રૂપિયા વાપરતા હોય તેવા 7 વિદ્યાર્થીઓ છે, 13 થી 15 રૂપિયા વાપરતા હોય તેવા 6, 15 થી 17 રૂપિયા વાપરતા હોય તેવા 9 બાળકો, 17 થી 19 રૂપિયા વાપરતા હોય તેવા 13 બાળકો, પણ 19 થી 21 રૂપિયા વાપરતા હોય તેવા બાળકોની અહીંયા સંખ્યા આપેલી નથી. તે આપણે શોધવાની છે. 21 થી 23 રૂપિયા વાપરતા હોય તેવા 5 બાળકો, 23 થી 25 રૂપિયા વાપરતા હોય તેવા 4 બાળકો, આમ આપણને સરેરાશ 18 રૂપિયા વાપરતા હોય તેવું આપેલું છે. તો આપેલી માહિતી પરથી આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરતી વખતે આપણને ખ્યાલ જ છે કે પહેલું કામ શું કરવાનું. તો પહેલું કામ આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકની પહેલી કોલમ તૈયાર કરવાની. તો પહેલી કોલમ તો આપણને વર્ગ આપેલો હોય તે વર્ગ જ અહીંયા લખવાનો છે. બીજી કોલમમાં આપણે જે આવૃત્તિ આપેલી છે તે આવૃત્તિ લખવાની છે, પણ અહીંયા ખાસ કાળજી રાખવાની કે જે ખૂટતી આવૃત્તિ છે તે એફ આપેલું છે તો આપણે એફ લખવાનું, પણ જો ખૂટતી આવૃત્તિમાં કંઈ આપેલું ન હોય અને ડેશ આપેલો હોય તો આપણે ધારવું પડે, એક વાક્ય ઉમેરવું પડે. શું લખવાનું? તે ખૂટતી આવૃત્તિ ધારો કે એફ છે તેવું લખી પછી આ બીજા કોલમમાં અહીંયા એફ લખવું પડે. ત્યાર પછી મધ્ય કિંમતની વાત આવી તો મધ્ય કિંમત આપણને શોધતા હોય છે, તો મધ્ય કિંમત પણ 88 + 88 / 2 તો તેના આધારે દરેક વર્ગની મધ્ય કિંમત 12, 14, 16, 18, 20, 22, 24 આ કેવી રીતે આવી તે આપણને ખ્યાલ છે. વર્ગના આધારે આપણે મધ્ય કિંમત લખી છે. હવે જો ધારેલા મધ્યકની રીતે દાખલો ગણતા હોય તો બરાબર વચમાં આવતી મધ્ય કિંમતને આપણે એ કહીશું જે આ પધારેલો મધ્યક થશે. હવે UI ની વાત કરીએ તો UI એટલે વિચલનની રીત થઈ, તો વિચલનની રીતમાં આપણે એ પધારવું જ પડે છે, એટલે UI બરાબર XI માઇનસ A છેદમાં H. તો અહીંયા પણ બધાની કિંમત ખબર છે, XI એટલે મધ્યક કિંમત છે, A એટલે ધારેલો મધ્યક છે અને H એટલે વર્ગ લખાય છે. તો એના આધારે આપણે ગઈકાલે શીખી ગયા હતા કે જે ધારેલો મધ્યક હોય તેની સામે શૂન્ય મૂકી દો, ઉપર -1 -2 -3, નીચે +1 +2 + 3. પણ આ સરળતા ખાતર છે, આપણે સમજી વિચારીને જ આ સૂત્રનો ઉપયોગ કરીને જ અહીંયા આપણે કાળજી રાખી મૂકવાના છે. હવે વાત આવે fi ગુણ્યા ui ની, તો fi એટલે આવૃત્તિ અને ui એટલે -3, તો આવૃત્તિ અને ui નો ગુણાકાર 7 - -3 = -21, 6 - -2 = -12, 9 - -1 = -9, 13 - 0 = 0, f × 1. હવે એ કાળજી રાખવાની, f ની વેલ્યુ પણ ખબર નથી, f શું છે કેટલા છે ખબર નથી, એટલે f × 1 = f, 5 × 2 =
fio સરવાળો એટલે સિગ્મા fio એ લખવાના પરંતુ બીજા દાખલાઓ કરતા આ દાખલામાં થોડું વિશેષ હશે શું તો કે સિગ્મા fi એટલે આ બીજા બધા અંકોનો સરવાળો કરી શકશો પરંતુ f છે તે આપણે જાણતા નથી માટે f 44 એટલે f સિવાયના અંકોનો સરવાળો તે જ રીતના અહીંયા આપણે આ માઈનસ માઈનસ બધા છે તેનો સરવાળો કરીને માઈનસ 43 લખ્યા અહીંયા f છે તે આપણે ખ્યાલ નથી એટલે f સિવાયના 10 વત્તા 12 કરીને આપણે f વત્તા 22 લખ્યા હવે આપણે તેનો સરવાળો બાદબાકી કરીએ એટલે માઈનસ 43 વત્તા f વત્તા 22 એટલે સિગ્મા fi y બરાબર f માઈનસ 20 એટલે કે f નો f અને માઈનસ 43 પ્લસ 22 એટલે એનો સરવાળો બાદબાકી કરતા માઈનસ 20 મળે તો અહીંયા સુધી આપણે હજી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું છે હવે આ કિંમતો આપણે સૂત્રમાં મૂકવાની છે હવે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં જોઈ લીધું કે આપણને સિગ્મા fi f 44 મળ્યા છે સિગ્મા fi ui f 20 મળ્યા છે અને k એટલે કે આપણો મધ્યક a બરાબર 18 મળ્યા છે વર્ગ લંબાઈ h 2 છે અને x બાર બરાબર 18 તો આ તો આપણે રકમમાં જ આપેલું છે તો આ બધી કિંમતોને હવે આપણે વિચલનની રીતવાળા મધ્યકના સૂત્રમાં મૂકીએ તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui સિગ્મા સિગ્મા fi ગુણ્યા h તો અહીંયા x બાર છે તો જે આપેલી કિંમત છે તે જ મૂકવાની અને એ ધારેલો મધ્યક મૂકવાનો સિગ્મા fi ui છે તો સિગ્મા fi ui આપણને જે મળેલું છે તે f માઇનસ 20 અને સિગ્મા fi એટલે f વત્તા 44 ગુણ્યા h એ છે ડબલ લંબાઈ 2 મીટી હવે જોઈએ આપણને સામાન્ય રીતે આપણે એવું સમજીએ છીએ કે આ બરાબર ને આ વચ્ચે એટલે માઇનસ થાય પણ હકીકતમાં એવું નથી પણ 18 ની વિરોધી સંખ્યા કઈ બાજુ ઉમેરવાની હોય છે પણ આપણે અત્યારે સમજવા ખાતર ને સરળતા ખાતર આવું જ કહીએ છીએ કે 18 બરાબર ને આ બાજુ આવે એટલે માઇનસ થયા 18 માઇનસ 18 એટલે આ શૂન્ય થાય હવે f માઇનસ 20 છે એટલે f પ્લસ 44 હમણાં એમ રે ત્યાર પછીના સ્ટેપમાં જોઈએ તો હવે આ 18 માઇનસ 18 શૂન્ય થઈ ગયા છે આ એના એ છે હવે આ f વત્તા 44 છે તે બરાબર આ બાજુ છે તો છેદમાં છે આ બાજુ આવે તો 0 ના ગુણાકારમાં આવશે તો 0 ગુણ્યા f વત્તા 44 બરાબર f માઇનસ 20 ગુણ્યા 2 હવે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય થાય અને f માઇનસ 20 ગુણ્યા 2 હવે જોઈએ તો આ 2 ગુણાકારમાં છે બરાબર આ બાજુ આવે તો શૂન્ય હશે એટલે શૂન્ય f માઇનસ 20 બરાબર 0 તો f બરાબર 20 તો અહીંયા